बनासकांठा जिलाना धानेरा तालुकानी हालत पाणी वगर दिन प्रतिदिन खराब थई रही छे। पोकर राजकारण अने जूठा वचन वायदा थकी आजे श्रीमंत धानेरा तालुको बर्बाद तरफ धकेलाई रह्यो छे। हाल धानेरा तालुकाना गामडानी हालत रण विस्तार जेवी बनी गई छे। खेडूतो अने नागरिको मात्र ने मात्र वरसादना पाणी उपर आधारित बनी गया छे। छेल्ला 10 वर्षथी धानेरा तालुकानी प्रजा चूंटणी होय के कोई रजूआत होय के पछी राजकीय के सरकारी कार्यक्रम दरेक जग्याए एक साथे पाणीनो पुकार लगावी रह्या छे। धानेरा तालुकानुं पाणी वगरनुं भविष्य शुं होई शके ए आप हाल जोई शको छो। धानेरा तालुकाना सिया तेमज जनाली गाम वच्चे खेडूते वरसादना पाणीनो संग्रह करवा माटे पोताना खेतरमां नानी तलावड़ी बनावी छे। आम तो सरकार द्वारा खेत तलावड़ी माटेनी योजना अमलमां मूकी हती जेमां विविध गामोमां खेत तलावड़ी बनावामां आवी हती, पण मात्र ने मात्र आ तमाम खेत तलावड़ी कागळ उपर ज बनी हती। जे मामले आक्षेपो पण थया, परंतु हाल आ खेत तलावड़ी तपासना तमाम दस्तावेजों सरकारी बाबूए अभराई पर चढ़ावी दीधा छे। आ तरफ पाणी वगरना धानेरा तालुकाना खेडूतोने सरकारी योजना तरफथी पण निराशा मळता हवे खेडूतो जीवन जीवा माटे अने पशुपालनना व्यवसाय माटे पोताना खर्चे पोताना खेतरमां ज पीवा अने सिंचाई माटे पाणी मळी रहे ते माटे खेत तलावड़ी बनावी रह्या छे। रणमाजी राजपूत नामना खेडूते पण पोताना खेतरमां खेत तलावड़ी बनावी छे। सारो वरसाद थाय अने आ खेत तलावड़ी भराय तो 8 वीघा जमीन में एक सीजन नो पाक ली शकाय तेवुं अनुमान आ खेडूते व्यक्त कर्युं छे। खेत तलावड़ी बनावी है, खेत तलावड़ी बनावी कारण के अमारे पोणी नथी होय, आज 7-8 वर्षथी एटले आ मेणियुं पाथरे अने खेत तलावड़ी बनावी। अमारे 8-10 वीघे जमीन अमे पाई है का बराबर, 8-10 गामों में अमारे पोणीनी पूरी समस्या है। आ वणे लीधे आ कर्युं होय तो अमारो 8-9 वीघे जमीन ढोरारुं પોષણ કરી શકા અમે। કેટલો ખર્ચો થયો સાહેબ? ખર્ચો સાહેબ ઉગો ભાઈ અંદાજે 1-1.5 લાખ રૂપિયા। કેવી રીતે બનાવી, શું કર્યું તમે? હા સાહેબ, હું જો ટ્રેક્ટરથી માટી બહાર નાખી, બહાર નાખી નાખીને આ જીસીબીથી ખોદાવી બહાર તૈયાર કરી। આ પાણીથી તમારી સિઝન થઈ જાય? એક સિઝન અમે હિયાળું પાઈ શકાય એમ, વરસાદના પાણી, હા વરસાદનું પાણી ભરાય તો અમે એક સિઝન પાઈ શકાય એમ। બાકી પાણીની પૂરી તકલીફ એ અમારે 7-8 ગામમાં, ત્યાં પશુપાલન સારું આગતરું કર્યું હોય કે ભાઈ પશુપાલન વ્યવસ્થિત જીવાડી શકાય। ધાનેરા તાલુકાના ખેડૂતો પાણી બાબતની રજૂઆત કરીને હવે થાકી ગયા છે, તો આ તરફ સરકાર દ્વારા સિંચાઈ માટે મળતી વિવિધ યોજના પણ પોકળ સાબિત થઈ રહી છે। સરકાર ચેકડેમ પાછળ 5-25 લાખ જેટલી ગ્રાન્ટ આપે છે, જો કે આ પ્રકારની ગ્રાન્ટ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુના ઘરની શોભા વધારતી હોય છે। જો ધાનેરા તાલુકાના છેવાડે અને પાણી વગરના ગામોમાં ખેત તલાવડીના કામો કે જેમાં વરસાદી પાણીનો બચાવ કરી શકે છે તે બાબતે સરકારની ગ્રાન્ટ આપવામાં આવે તો બરબાદ થતા ધાનેરા તાલુકાને બચાવી શકાય તેમ છે। સિયા ગામના ખેડૂત લોકડાઉન સમયે 20 દિવસની મજૂરી પછી 17 લાખ લીટર પાણી સંગ્રહ થાય તેવી તલાવડી બનાવી છે। પોતાના ખેતરમાં લાખો રૂપિયા ખર્ચ કરીને બોરવેલ બનાવતા છતાં ભૂગર્ભમાંથી પાણી ન મળતા ખેડૂતો જાતે પાણી બચાવ તરફ વળ્યા છે। અમે આ પ્રોજેક્ટ બારમીલ જેસરમીલ જેવી અમારા વિસ્તારમાં હાલત થઈ ગઈ છે, પાણીમાં બહુ સમસ્યા છે, 13-13 બોરો કર્યા છે છતાં પાણી મળ્યું નથી। ખેડૂત બહુ માથે ઉપર દેવો કરીને 3-3 ટકે લાવીને બોર કર્યા છે, પાણી મળ્યું નથી। પાણી નહોતું થતું ત્યારે અમે 2-2 દિવસ ખાવા નથી ખાતા, પછી અમને વિચાર આવ્યો કે ભાઈ આ ખેત તલાવડીનો પ્રોજેક્ટ કરીએ અને એમાંથી વરસાદી પાણી સંગ્રહ કરીને ખેતી કરીએ, એના માટે અમે આ પ્રોજેક્ટ કર્યો છે। શું શું લગાવ્યું પ્રોજેક્ટમાં, કેટલું હશે? પ્રોજેક્ટમાં જીસીબી તો અમારા ઘરનું હતું, ડીઝલ બીજલ બળ્યું છે, 2 બેરલ જેવું ડીઝલ બળ્યું છે અને 400-500 ટોલા અંદરથી માલ નીકળ્યો અને બીજો જે રેતી નીકળી એની ખેતરમાં જે ખાડા હતા એમાં નાખ્યા અને 17 લાખ લીટરનો સંગ્રહ કરી શકે પાણી। કેટલા દિવસ લાગે આ બધું કામ કરતા? આ કામ કરતા લોકડાઉનના સમયે અમે ફરી હતા, ધંધા બંધા કંઈ બંધ હતા એટલે લોકડાઉનના સમયમાં બધું ચાલુ રાખ્યું એટલે લગભગ 20 દિવસ જેવું કામ ચાલ્યું હશે। કેટલો ફાયદો થઈ ગયો પાણી બાબતે? આમાં એક એકરમાં 30,000 લીટર પાણી હોય તો એક પોણ દઈ શકીએ આપણે, એટલે 17 લાખ લીટર પાણી જાય એટલે 7 એકરમાં હું કમ્પ્લીટ ચોમાસું કે ફૂલ ભરેલી હોય તો શિયાળુ ખરીફ પાક પણ અમે લઈ શકીએ, 7 વીઘાની 7 એકરની જેમ લઈ શકીએ। ધાનેરા તાલુકાના ગામડાની હાલત રાજસ્થાન રાજ્યના બાડમેર જેસલમેર જેવી થઈ છે। ત્યાંના લોકો પણ ચોમાસા દરમિયાન મળતા પાણી ઉપર નિર્ભર રહેતા હોય છે। ગુજરાત મોડેલ, ગુજરાત ગતિશીલ ગુજરાતની વાતો અહીં ખોટી સાબિત થઈ રહી છે।